આ દરિયાની સાથો સાથ ચાલું છું, હું વિકાસનો ધોરી માર્ગ બનાવું છું, સાગર ખેડૂઓને પ્રગતિનો પથ બતાવું છું અને પ્રવાસીઓને એમના ફેવરિટ ડેસ્ટિનેશન પર પહોંચાડું છું. આમ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ને, ત્યારે એમણે એક સપનું જોયું હતું, દરિયાની લગોલગ દોડતા ડેવલપમેન્ટના એક રસ્તાનું. ગુજરાતની અંદર સાગર ખેડુ એના વિકાસ માટે આખા દેશમાં એક મોડેલ રૂપ આપણે યોજના આપી અને મોડેલ રૂપ યોજના આપી આપના કલ્યાણ અર્થે, આપના વિકાસ અર્થે આ રાજ્ય વિકાસની નવી દિશાઓ પકડવા માટેની એક સુવિચારિત યોજના સફળતાપૂર્વક પાર પાડી છે અને આગળ ધપાવવાનો સંકલ્પ કર્યો છે. એમના સંકલ્પને ડબલ એન્જિન સાથે આગળ ધપાવી રહ્યા છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જેનો હું સાક્ષી છું. હું ઉમરગામ લખપત કોસ્ટલ હાઈવે, દરિયા કિનારાના વિકાસનો રોડ મેપ. ઉમરગામથી શરૂ થઈને છેક કચ્છના લખપત સુધીની 1600 કિલોમીટરથી વધારેની મારી નિર્માણ યાત્રા બમણી ગતિથી આગળ વધી રહી છે. વલસાડ જિલ્લાના ગોવડા કલાઈથી કચ્છ જિલ્લાના નારાયણ સરોવર સુધી દરિયાકાંઠાના તમામ 15 જિલ્લાઓમાંથી હું પસાર થઈશ. અમુક હયાત રસ્તાઓને 10 મીટર પહોળા કરાશે અને જ્યાં રસ્તા નથી એવી મિસિંગ લિંકમાં બનશે નવા રોડ. એટલે તબક્કાવાર આયોજન સાથે પૂરી થશે મારી કોસ્ટલ હાઈવેની કામગીરી, જેમાં પહેલા તબક્કામાં દરિયાકાંઠાના તમામ 15 જિલ્લાઓમાંથી પસાર થતા 25 રસ્તાઓને 10 મીટર પહોળા કરાશે. નદીઓ સહિત જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં નવા પુલ બંધાશે. મિસિંગ લિંકમાં નવા રસ્તા અને નવા પુલ બનાવીને વધારાશે પ્રગતિની ગતિ. એટલે હવે દરિયાકાંઠાના ગામો જોડાશે વિકાસની મુખ્ય ધારા સાથે. માછીમારી કરી નભતા સાગર ખેડુ કુટુંબોને મળશે ઔદ્યોગિક એકમો અને પોર્ટ સાથે મજબૂત કનેક્ટિવિટી. મત્સ્ય ઉદ્યોગના વિકાસને મળશે વેગ અને વધશે રોજગારીની તકો પણ. ગુજરાતના એક છેડેથી બીજા છેડે સુધી ઝડપથી પહોંચશે વિશ્વાસથી વિકાસની યાત્રા. બીતે દો દશકો મેં ગુજરાત કી કોસ્ટલાઇન કો ભારત કી સમૃદ્ધિ કા દ્વાર બનાને કે લિયે હમને ઈમાનદારી સે પ્રયાસ કિયા, રોજગાર કે અનેક નયે અવસર ખડે કિયે. દરિયા કિનારે આવેલા પ્રવાસન સ્થળો સુધી પહોંચવું બનશે સરસ અને ઝડપી. માધવપુરના મેળામાં મહાલવા, કાચ જેવા ચોખ્ખા ચણાક પાણીવાળા બીચ પર એન્જોય કરવા, એકદમ છીછરા પાણીવાળા બીચ પર મસ્તીની છોડો ઉડાડવા, અને આવા તો ઘણા બધા સ્થળો છે ગુજરાતની 1600 કિલોમીટર લાંબી કોસ્ટલ લાઇન પર. આજ સુધી તમે નહીં ગયા હોવ એવા અનએક્સપ્લોર્ડ લોકેશન સુધી પણ હું તમને લઈ જઈશ, કારણ કે હું આ દરિયાની સાથો સાથ ચાલુ છું. હું ઉમરગામ લખપત કોસ્ટલ હાઈવે, દરિયા કિનારાના વિકાસનો રોડ મેપ. ઉમરગામ લખપત કોસ્ટલ હાઈવેના પહેલા તબક્કામાં રૂપિયા 693 કરોડથી વધુના 278 કિલોમીટરના રસ્તાના 25 ગામોનું ખાતમુહૂર્ત આજરોજ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લાના મત્સ્યોદ્યોગની પ્રગતિને ગતિ આપવા માઢવાડ બંદર ખાતે રૂપિયા 250 કરોડના ખર્ચે 1000 બોટ માટે ફિશરીઝ હાર્બર અને સૂત્રાપાડા બંદર ખાતે રૂપિયા 358.12 કરોડના ખર્ચે 1200 યાંત્રિક જહાજોની ક્ષમતા સાથે ફિશરીઝ હાર્બરનો વિકાસ કરવામાં આવશે. સાથે જ વેરાવળ બંદર ખાતે રૂપિયા 226 કરોડના ખર્ચે ફિશરીઝ હાર્બર ફેઝ 2નો પણ કરાશે વિકાસ. ગીર સોમનાથ જિલ્લાના માઢવાડ, સૂત્રાપાડા અને વેરાવળ ફેઝ 2 મત્સ્ય બંદરોના વિકાસ દ્વારા મત્સ્ય ઉત્પાદનમાં થશે વધારો. પોરબંદરના નાગરિકોને મળશે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ અને સુવિધાઓ, કારણ કે પોરબંદર ખાતે રૂપિયા 546 કરોડથી વધુના ખર્ચે બની રહી છે અત્યાધુનિક GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ. જનરલ બેડ, આઈસીયુ બેડ તેમજ ઇમરજન્સી બેડથી સજ્જ હશે આ હોસ્પિટલ.
આ પરિસરમાં હશે મેડિકલ કોલેજ, બોયઝ હોસ્ટેલ, ગર્લ્સ હોસ્ટેલ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ હોસ્ટેલ. હવે આ હોસ્પિટલના નિર્માણથી થશે સૌના સ્વાસ્થ્ય અને સૌના વિકાસનો મંત્ર સાકાર. ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યભરના ધાર્મિક સ્થળોના વિકાસ, જીર્ણોદ્ધાર અને પુનઃનિર્માણના કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં રૂપિયા 42.43 કરોડના ખર્ચે માધવપુર ખેડના તમામ પવિત્ર અને ઐતિહાસિક મંદિરોનો વિકાસ અને પુનઃનિર્માણ કરવામાં આવશે. એટલે શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીના આ વિવાહ સ્થળના ધાર્મિક સ્થાનોની સુવિધાઓ તો વધશે જ, સાથે વધશે એની રોનક પણ, જે બનશે માધવપુર ખેડના વિકાસનો આધાર અને સૌના સાથ સૌના વિકાસનું સપનું થશે સાકાર. એટલે હવે વિકાસનો પર્યાય ગણાતા ગુજરાતના બે જિલ્લા પોરબંદર અને ગીર સોમનાથની પ્રગતિ યાત્રાના ઇતિહાસમાં જોડાશે નવા પાનાઓ. જય જય ગરવી ગુજરાત.